Okay, now screen is visible. Yes. So now today we will discuss about the Schrage motor, or you can say the S charge motor. Okay. So Schrage motor generally one kind of the special machine. So it is a rotor feed shunt type brush shifting three phase commutator induction motor. बराबर છે Schrage motor કેવી છે તો કે રોટર ફીડ શન્ટ ટાઈપ બ્રશ શિફ્ટિંગ થ્રી ફેઝ કોમ્યુટેટર ઇન્ડક્શન મોટર ઓકે એટલે આ ઇન્ડક્શન મોટર નો વર્કિંગ પ્રિન્સિપલ ઉપર કામ કરે છે થ્રી ફેઝ કોમ્યુટેટર હોય છે બ્રશ હોય છે જે શિફ્ટ કરી શકાય છે એવા શન્ટ ટાઈપ નું અંદર વાઇન્ડિંગ કનેક્શન હોય છે અને રોટર ને આપણે ફીડ કરીએ છીએ સપ્લાય Okay, so motor which has a built-in arrangement both for the speed control and power factor control. Okay, so by the help of Schrage motor, we can control the speed and we can also control the power factor. Okay, જે રીતે આપણે સિંક્રોનસ મોટરમાં પાવર ફેક્ટર કંટ્રોલ કરી શકતા હતા એવી જ રીતે આ Schrage મોટરમાં પણ પાવર ફેક્ટર કંટ્રોલ કરી પણ સિંક્રોનસ મોટરમાં શું થતું પાવર ફેક્ટર કંટ્રોલ કરી શકતા હતા સિંક્રોનસ મોટરમાં પણ સ્પીડ કોન્સ્ટન્ટ હતી એમાં કઈ વેરિએશન થતું નહોતું બટ ઇન Schrage મોટર સ્પીડ ઇઝ ઓલસો વેરિયેબલ એન્ડ પાવર ફેક્ટર ઇઝ ઓલસો વેરિયેબલ બરાબર છે સો ધીસ ઇઝ સ્પેશિયલ મશીન બરાબર સેકન્ડ નેમ ઇન્વર્ટેડ ઇન્ડક્શન મોટર વિથ સ્લિપ રેગ્યુલેશન અને બીજું નામ શું છે ઇન્વર્ટેડ ઇન્ડક્શન મોટર વિથ સ્લિપ રેગ્યુલેટર સો ધીસ ઇઝ સેકન્ડ નેમ ઓફ Schrage મોટર નાવ કન્સ્ટ્રક્શન આમાં કેટલા વાઇન્ડિંગ આવશે ટોટલ થ્રી વાઇન્ડિંગ્સ ટુ વાઇન્ડિંગ્સ આર ઇન રોટર સાઇડ વન વાઇન્ડિંગ ઇઝ ઓન સ્ટેટર સાઇડ બરાબર છે ત્રણ વાઇન્ડિંગ આવશે ત્રણમાંથી બે વાઇન્ડિંગ રોટરમાં હશે એક વાઇન્ડિંગ સ્ટેટરમાં હશે ઓકે નાવ ત્રણેય વાઇન્ડિંગનું આપણે ડિસ્કશન કરીએ ફર્સ્ટ પ્રિલિમરી વાઇન્ડિંગ પ્લેસ્ડ ઓન લોઅર પાર્ટ ઓફ ધી સ્લોટ ઓફ ધી રોટર બરાબર ફર્સ્ટ વાઇન્ડિંગ ધેટ ઇઝ પ્રિલિમરી વાઇન્ડિંગ આ પ્રિલિમરી વાઇન્ડિંગ ક્યાં છે તો કે રોટર સર્કિટમાં બે વાઇન્ડિંગ છે એમાંનું પહેલું વાઇન્ડિંગ છે પ્રિલિમરી વાઇન્ડિંગ રોટરમાં છે રોટરમાં બે પાર્ટ છે અપર પાર્ટ એન્ડ લોઅર પાર્ટ જે રીતે ટ્રાન્સફોર્મરમાં એચવી અને એલવી વાઇન્ડિંગ હોય છે બરાબર છે એવી જ રીતે આમાં પણ રોટરમાં બે પાર્ટ હોય છે એક લોઅર પાર્ટ સ્લોટની અંદર જ હોય છે રોટરમાં સ્લોટ્સ હોય છે સ્લોટની નીચેના ભાગને લોઅર પાર્ટ કહેવામાં આવે છે જેમાં પ્રાઇમરી વાઇન્ડિંગ કનેક્ટ કરવામાં આવે છે બરાબર છે અને એ થ્રી ફેઝ સપ્લાય એટ લાઇન ફ્રીક્વન્સી ઇઝ ફીડ થ્રુ ધી સ્લિપ રિંગ એન્ડ બ્રશ તો આમાં આપણે રોટરને સપ્લાય આપીએ છીએ રોટરને થ્રી ફેઝ સપ્લાય આપીએ છીએ રોટરને થ્રી ફેઝ 50 હર્ટ્ઝ સપ્લાય આપીએ છીએ આ રોટરને થ્રી ફેઝ એસી 50 હર્ટ્ઝ સપ્લાય સ્લિપ રિંગ અને બ્રશ દ્વારા આપવામાં આવે છે અને આ થ્રી ફેઝ સપ્લાય આપણે સૌથી પહેલા રોટરમાં રહેલા પ્રાઇમરી વાઇન્ડિંગ જે લોઅર પાર્ટ ઓફ સ્લોટ છે એ પ્રાઇમરી વાઇન્ડિંગને આપીએ છીએ બરાબર છે તો એને લીધે શું પ્રોડ્યુસ થશે ફ્લક્સ પ્રોડ્યુસ થશે નાવ સેકન્ડ વાઇન્ડિંગ ઇઝ રેગ્યુલર વાઇન્ડિંગ તો આ રેગ્યુલર વાઇન્ડિંગ ક્યાં છે તો આ પણ રોટરમાં છે કયા પાર્ટમાં અપર પાર્ટ ફર્સ્ટ જે પ્રાઇમરી વાઇન્ડિંગ હતું એ રોટરના સ્લોટના લોઅર પાર્ટમાં હતું સેકન્ડ વાઇન્ડિંગ છે એ રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ છે
ઈ પણ રોટરમાં છે પણ રોટરના સ્લોટના અપર પાર્ટમાં છે એટલે રોટરના સ્લોટમાં જે વાઇન્ડિંગ કરેલું છે એમાં બે વાઇન્ડિંગ છે એક પ્રાઇમરી વાઇન્ડિંગ કે જેને આપણે 3 ફેઝ 50 હર્ટ્ઝ એસી સપ્લાય આપીએ છીએ થ્રુ સ્લિપ રિંગ એન્ડ બ્રશ એટલે 3 ફેઝ એસી સપ્લાય સ્લિપ રિંગ અને બ્રશ દ્વારા પ્રાઇમરી વાઇન્ડિંગને આપવામાં આવે છે કે જે રોટરના સ્લોટના લોઅર પાર્ટમાં છે અને બીજું છે રોટરના સ્લોટના અપર પાર્ટમાં રહેલું વાઇન્ડિંગ જેને કહેવાય રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ બરાબર છે ઇટ ઇઝ કનેક્ટેડ ટુ કોમ્યુટેટર સેગમેન્ટ ઇન અ મેનર સિમિલર ટુ ડીસી બસ તો હવે આ જે રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ છે ઈ પ્રાઇમરી વાઇન્ડિંગની જેમ સ્લિપ રિંગ અને બ્રશ સાથે કનેક્ટેડ નથી રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ જે છે ઈ કોમ્યુટેટર અને બ્રશ સાથે કનેક્ટેડ છે બરાબર છે તો રોટરની અંદર બે વાઇન્ડિંગ છે ફર્સ્ટ વાઇન્ડિંગ જે રોટરના સ્લોટના લોઅર પાર્ટમાં છે ઈ સ્લિપ રિંગ અને બ્રશ દ્વારા કનેક્ટેડ છે કે જેને આપણે એસી સપ્લાય આપીએ છીએ બીજું વાઇન્ડિંગ ઈ રોટરના સ્લોટના અપર પાર્ટમાં છે કે જેને આપણે કોમ્યુટેટર અને બ્રશ દ્વારા ઇનપુટ સપ્લાય આપીએ છીએ બરાબર છે નાવ થર્ડ વાઇન્ડિંગ ધેટ ઇઝ સેકન્ડરી વાઇન્ડિંગ તો આ સેકન્ડરી વાઇન્ડિંગ હવે ત્રીજો વાઇન્ડિંગ ક્યાં આવશે તો કે સ્ટેટરમાં રોટરના બે વાઇન્ડિંગ જોઈ લીધા રોટરનું ફર્સ્ટ વાઇન્ડિંગ પ્રાઇમરી વાઇન્ડિંગ એન્ડ સેકન્ડ વાઇન્ડિંગ રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ પ્રાઇમરી વાઇન્ડિંગ સ્લોટના લોઅર પાર્ટમાં અને રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ સ્લોટના અપર પાર્ટમાં કનેક્ટ થાય છે બરાબર છે લોઅર પાર્ટમાં જે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એને આપણે સ્લિપ રિંગ દ્વારા સપ્લાય આપીએ છીએ સ્લિપ રિંગ અને બ્રશ દ્વારા અને જે અપર પાર્ટમાં રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ છે એને આપણે કોમ્યુટેટર અને બ્રશ દ્વારા સપ્લાય આપીએ છીએ બરાબર તો આ રેગ્યુલેટરી વાઇન્ડિંગનું બીજું નામ છે ટર્સરી વાઇન્ડિંગ અથવા ઓક્સિલિયરી વાઇન્ડિંગ અથવા કોમ્યુટેટર વાઇન્ડિંગ બરાબર હવે સ્ટેટર વાઇન્ડિંગની વાત કરીએ તો સ્ટેટર વાઇન્ડિંગમાં જે એક જ વાઇન્ડિંગ છે ધેટ ઇઝ સેકન્ડરી વાઇન્ડિંગ તો આ સેકન્ડરી વાઇન્ડિંગ શું છે સેમ ઇન ફેઝ વાઉન્ડ ઓર લોકેટેડ ઓન અ સ્ટેટર બરાબર ફેઝ વાઉન્ડ ટાઈપ છે બરાબર છે જે રીતે આપણે જોયું હતું ને સ્લિપ રિંગ અને ફેઝ વાઉન્ડ ટાઈપના બે વાઇન્ડિંગ હતા એમાંથી સોરી સ્ક્વિરલ કેજ અને ફેઝ વાઉન્ડિંગ બે ટાઈપના વાઇન્ડિંગ હતા ફેઝ વાઉન્ડ મીન્સ તમારું સ્લિપ રિંગ ટાઈપની જે ઇન્ડક્શન મોટરમાં જે વાઇન્ડિંગ હતું આપણે ઇન્ડક્શન મોટરની વાત કરીએ તો ઇન્ડક્શન મોટરમાં બે વાઇન્ડિંગ હતા સ્ક્વિરલ કેજ અને સ્લિપ રિંગ તો સ્લિપ રિંગ વાઇન્ડિંગનું બીજું નામ છે ફેઝ વાઉન્ડ વાઇન્ડિંગ તો ઇજ ફેઝ વાઉન્ડ વાઇન્ડિંગ તમારા આ શ્રાગે મોટરના સ્ટેટરમાં રહેલું છે તો આ જે ફેઝ વાઉન્ડ વાઇન્ડિંગ છે એને આપણે શું કહીએ છીએ સેકન્ડરી વાઇન્ડિંગ વિચ ઇઝ માઉન્ટેડ ઓન ધી સ્ટેટર સાઇડ ઇચ વાઇન્ડિંગ કનેક્ટેડ ટુ પેર ઓફ બ્રશ અરેન્જમેન્ટ ઓન અ કોમ્પ્યુટર એટલે આમાં પણ સ્ટેટરમાં કોમ્યુટેટર અને બ્રશ દ્વારા ફેઝ વાઉન્ડ વાઇન્ડિંગ કનેક્ટ કરેલું છે જે સ્ટેટર પાર્ટમાં છે બરાબર એટલે સેકન્ડરી વાઇન્ડિંગ રોટર સોરી સેકન્ડરી વાઇન્ડિંગ જે છે એ સ્ટેટરમાં છે સ્ટેટરમાં એક જ વાઇન્ડિંગ છે ધેટ ઇઝ સેકન્ડરી વાઇન્ડિંગ આ સેકન્ડરી વાઇન્ડિંગ છે એ ફેઝ વાઉન્ડિંગ ટાઈપનું છે અને એને કોમ્યુટેટર અને બ્રશ દ્વારા કનેક્ટ કરવામાં આવે છે બરાબર છે પછી સિક્વન્સ આપી છે A1 B1 C1 ટુગેધર 120 ડિગ્રી ઇલેક્ટ્રિક અપાર્ટ એટલે કે આપણે વાત કરી હતી એ પ્રમાણે કોઈ પણ ટાઈપની મોટર છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર હોય કે સિંક્રોનસ મોટર બધામાં આપણે જે વાઇન્ડિંગ કરીએ છીએ એ 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિસ્પ્લેસમેન્ટમાં કરીએ છીએ તો આમાં પણ આપણે થ્રી ફેઝ વાઇન્ડિંગ છે એ 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિસ્પ્લેસમેન્ટમાં કરશું એટલે વાઇન્ડિંગના ત્રણ વાઇન્ડિંગ થશે બરાબર છે પહેલું વાઇન્ડિંગ A1 A2 બીજું વાઇન્ડિંગ B1 B2 ત્રીજું વાઇન્ડિંગ C1 C2 તો A1 B1 અને C1 ત્રણેય વચ્ચે 120 ડિગ્રી ઇલેક્ટ્રિક ડિસ્પ્લેસમેન્ટ હશે સેમ વે A2 B2 અને C2 આ ત્રણેય વચ્ચે 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિસ્પ્લેસમેન્ટ હશે બરાબર આ તમારું ફર્સ્ટ
જે આપણે વાત કરી પ્રમાણે ત્રણ વાઇન્ડિંગ ની આપણે વાત કરી. ફર્સ્ટ હતું પ્રાઇમરી વાઇન્ડિંગ, એ ક્યાં કનેક્ટેડ છે? રોટરમાં. એ આ રીતે પ્રાઇમરી વાઇન્ડિંગ રોટરમાં કનેક્ટેડ છે. કોના દ્વારા? તો કે સ્લિપ રિંગ અને બ્રશ દ્વારા. તમારું પ્રાઇમરી વાઇન્ડિંગ, પ્રાઇમરી વાઇન્ડિંગ સ્લિપ રિંગ અને બ્રશ દ્વારા કનેક્ટેડ છે, કે જેને આપણે થ્રી ફેઝ સપ્લાય. હવે સેકન્ડ વાઇન્ડિંગ હતું, એ કયું હતું? રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ. તો આ તમારું રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ છે. રેગ્યુલેટિંગ વાઇન્ડિંગને આપણે કોમ્યુટેટર દ્વારા કનેક્ટ કરીએ છીએ, તો આ કોમ્યુટેટર છે. ત્રીજું વાઇન્ડિંગ છે સ્ટેટરમાં હતું, જે તમારું સેકન્ડરી વાઇન્ડિંગ છે, એ પણ કોમ્યુટેટરમાં છે. કીધું એ પ્રમાણે એ વન, એ ટુ, બી વન, બી ટુ અને સી વન, સી એ વન, એ ટુ, બી વન, બી ટુ અને સી વન, સી ટુ, ત્રણેય 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિસ્પ્લેસમેન્ટમાં છે, જે કોમ્યુટેટર અને બ્રશ દ્વારા કનેક્ટેડ છે, કે જે સ્ટેટરમાં ફિક્સ છે. સ્ટેટરનું સેકન્ડરી વાઇન્ડિંગ જે એ વન, એ ટુ, બી વન, બી ટુ, સી વન, સી ટુ, 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિસ્પ્લેસમેન્ટમાં છે, કોમ્યુટેટર બ્રશ સાથે કનેક્ટેડ છે, બરાબર. રોટરની વાત કરીએ તો રોટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ જે સ્લિપ રિંગ સાથે કનેક્ટેડ છે, અને રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ કે જે કોમ્યુટેટર સાથે કનેક્ટેડ છે. તો કોમ્યુટેટર સાથે કનેક્ટેડ રહેલું રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ અને સ્લિપ રિંગ સાથે કનેક્ટેડ થયેલું પ્રાઇમરી વાઇન્ડિંગ, આ બે વાઇન્ડિંગ રોટર સર્કિટમાં છે. સો ધીસ ઇઝ ધી કન્સ્ટ્રક્શન ઓફ શ્રાગન મોટર, ઓર યુ કેન સે ધી એસ ચાર્જ મોટર. નાવ વર્કિંગ, સૌથી પહેલા પ્રાઇમરી વાઇન્ડિંગને એનર્જાઇઝ કરવામાં આવશે થ્રી ફેઝ સપ્લાય આપીને. આ તમારું પ્રાઇમરી વાઇન્ડિંગ કે જે રોટરમાં છે, એમાં યાદ રાખજો રોટરને સપ્લાય આપીએ છીએ શ્રાગ્ય મોટર. સો શ્રાગ્ય મોટર ઇઝ કનેક્ટેડ વિથ ધી થ્રી ફેઝ એસી સપ્લાય ઇન રોટર સાઇડ, બરાબર છે. રોટરમાં પ્રાઇમરી વાઇન્ડિંગ છે, પ્રાઇમરી વાઇન્ડિંગને આપણે સ્લિપ રિંગ સાથે કનેક્ટ કર્યું છે, અને એને આપણે થ્રી ફેઝ એસી સપ્લાય આપ્યું છે. આ ફર્સ્ટ. પછી ટ્રાન્સફોર્મર એક્શન અકર બિટવીન ધી પ્રાઇમરી એન્ડ રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ વેટ ટ્રાન્સફોર્મર ઇફેક્ટ મીન્સ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઇફેક્ટ. કોની વચ્ચે? તો કે પ્રાઇમરી અને રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ. આ પ્રાઇમરી વાઇન્ડિંગ થઈ ગયું, ટ્રાન્સફોર્મરમાં જોયું છે ને આપણે, આ પ્રાઇમરી વાઇન્ડિંગ, પછી કોર હોય, પછી સેકન્ડરી વાઇન્ડિંગ હોય, આમાં પણ એમ જ છે. આ પ્રાઇમરી વાઇન્ડિંગ, પછી એર ગેપ એઝ એ કોર, અને એની પછી સેકન્ડરી વાઇન્ડિંગ એટલે કે રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ. એટલે પ્રાઇમરી વાઇન્ડિંગમાં જે ફ્લક્સ પ્રોડ્યુસ થશે સપ્લાય આપવાથી, પ્રાઇમરી વાઇન્ડિંગને આપણે થ્રી ફેઝ સપ્લાય આપ્યો સ્લિપ રિંગ દ્વારા, એટલે પ્રાઇમરી વાઇન્ડિંગમાં થ્રી ફેઝ 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિસ્પ્લેસમેન્ટ વડે ફ્લક્સ પ્રોડ્યુસ થયું. આ ફ્લક્સ તમારી સિંક્રોનસ સ્પીડથી ફરશે, તો આ રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ છે યા એર ગેપ થ્રુ ક્યાં મળશે? તો કે રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ. હવે રેગ્યુલેટિંગ વાઇન્ડિંગમાં શું મળશે? તો કે ટોર્ક મળશે અને કરંટ ફ્લો થશે, બરાબર છે. તો રેગ્યુલેટિંગ વાઇન્ડિંગને હવે આપણને ફ્લક્સ લિંક થઈ ગયા, પ્રાઇમરી વાઇન્ડિંગના ફ્લક્સ બધા રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ સાથે લિંક થઈ ગયા. હવે ઇન્ડક્શન મોટર એક્શન, એટલે વાત કરી પ્રમાણે શું થશે? કે પ્રાઇમરી વાઇન્ડિંગને આપણે સ્લિપ રિંગ દ્વારા થ્રી ફેઝ એસી સપ્લાય 120 ડિગ્રી ઇલેક્ટ્રિકલ ડિસ્પ્લેસમેન્ટ વાળો આપી દીધો, એટલે પ્રાઇમરી વાઇન્ડિંગમાં સિંક્રોનસ સ્પીડથી રોટેટ થતું રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ મળ્યું. આ રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ જે પ્રાઇમરી વાઇન્ડિંગમાં મળ્યું, એ એર ગેપ થ્રુ ક્યાં જશે? તો કે રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ, અને રેગ્યુલેટિંગ વાઇન્ડિંગમાં ટોર્ક લાગશે, કરંટ ફ્લો થશે, જેથી રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ જે છે એ રોટરનો પાર્ટ છે, એટલે એ રોટર રોટેટ થવાનું ચાલુ કરશે. રોટેટ થવાનું ચાલુ કરશે પણ સ્પીડ કેટલી હશે? લેસ ધેન સિંક્રોનસ સ્પીડ. શું કરવા? કારણ કે બે વચ્ચે એર ગેપ છે, પ્રિલિમરી અને રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ વચ્ચે એર ગેપ છે, એર ગેપમાં થોડુંક ફ્લક્સ લીકેજ થાય છે,
બધે બધું ફ્લક્સ લિંકેજ નથી થતું, અમુક પર્સન્ટ ફ્લક્સ લીકેજ થઈ જાય છે એર ગેપમાં, જેને લીધે 100% આપણને ફ્લક્સ, રોટેટિંગ મેગ્નેટિક ફ્લક્સ 100% રેગ્યુલેટિંગ વાઇન્ડિંગમાં મળતા નથી, જેથી તમારું જે રોટર છે એ સિંક્રોનસ સ્પીડ કરતાં થોડી ઓછી સ્પીડથી રોટેટ થશે. આને કહેવાય ઇન્ડક્શન મોટર તરીકે રોટેટ થવાનું. એટલે અહીંયા વર્ડ લખ્યો છે ઇન્ડક્શન મોટર, એક્શન અકર બિટવીન પ્રાઇમરી એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ, બરાબર છે. એવી જ રીતે તમારી સેકન્ડરી વાઇન્ડિંગ ઉપર પણ ઇફેક્ટ આવશે ફ્લક્સની, બરાબર છે. રોટરના ફ્લક્સ અહીંયા રેગ્યુલેટિંગ વાઇન્ડિંગમાં મળ્યા, એ રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ થ્રુ તમને ક્યાં મળશે? ઓકે, સેકન્ડરી વાઇન્ડિંગ. એટલે અલ્ટિમેટલી પ્રાઇમરી વાઇન્ડિંગમાં ફ્લક્સ પ્રોડ્યુસ થયા હતા, એ રેગ્યુલેટિંગ વાઇન્ડિંગ થ્રુ સેકન્ડરી વાઇન્ડિંગને મળ્યું. અને સેકન્ડરી વાઇન્ડિંગ અને પ્રાઇમરી વાઇન્ડિંગ વચ્ચે ઇન્ડક્શન ઇફેક્ટને લીધે શું થયું કે રોટર રોટેટ થવાનું ચાલુ કરે છે, જેની સ્પીડ લેસ દેન સિંક્રોનસ સ્પીડ હોય છે, બરાબર છે. અને તમારા સ્ટેટરમાં જે વાઇન્ડિંગ છે સેકન્ડરી વાઇન્ડિંગ, એમાં શું છે? કોમ્યુટેટર અને બ્રશ આવેલા છે. વોલ્ટેજ એક્રોસ ધી બ્રશ પેર A1 A2 B1 B2 એન્ડ C1 C2 ઇન્ક્રીઝ અ બ્રશિસ આર સેપરેટેડ. એટલે કીધું એ પ્રમાણે A1 A2 ના બ્રશ સેપરેટ છે, આ A1 અને A2 B ના બ્રશ સેપરેટ છે, કોમ્યુટેટર સેગમેન્ટ પણ સેપરેટ છે. એવી જ રીતે B1 B2 અને એવી જ રીતે C1 C2 દરેક વાઇન્ડિંગ જે છે, સ્ટેટર વાઇન્ડિંગ એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગ જે સ્ટેટરમાં છે, એમાં ટોટલ 3 વાઇન્ડિંગ છે. 3 વાઇન્ડિંગના 6 ટર્મિનલ થાય, 6 ટર્મિનલ માટે અલગ અલગ બ્રશ છે અને અલગ અલગ કોમ્યુટેટર સેગમેન્ટ છે. નાવ મેગ્નેટાઇઝ ઓફ વોલ્ટેજ ઇન્જેક્ટ ઇન ટુ સેકન્ડરી વાઇન્ડિંગ પાથ ઓન અ એંગલ ઓફ ધી સેપરેશન ઓફ થીટા ડિગ્રી ઓફ ધી બ્રશિસ, બરાબર છે. એટલે આપણે દરેક વાઇન્ડિંગ બ્રશ સાથે કનેક્ટ કરીને દરેક વાઇન્ડિંગનો છેડો અલગ અલગ રાખ્યો છે, એટલે દરેક વાઇન્ડિંગ વચ્ચે તમને શું મળશે? અમુક એંગલ મળશે, ઇલેક્ટ્રિકલ ડિગ્રી એંગલ, એને શું કહેવાય આપણે? થીટા. એનું બીજું નામ છે બ્રશ સેપરેશન એંગલ. બ્રશ દ્વારા દરેક વાઇન્ડિંગને અલગ અલગ રાખ્યા છે, સેપરેટ રાખ્યા છે. આ દરેક વાઇન્ડિંગ પ્રમાણે એનો શું થશે? એનો એંગલ મળશે, એને શું કહેવાય? બ્રશ સેપરેશન એંગલ. બરાબર, વાત કરી એ પ્રમાણે પ્રાઇમરી વાઇન્ડિંગ છે એ એનર્જાઇઝ થશે અને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફિલ્ડ પ્રોડ્યુસ થશે. ફિલ્ડ તમારા રેગ્યુલેટર વાઇન્ડિંગથી થઈને સેકન્ડરી વાઇન્ડિંગ સુધી જશે, બરાબર છે. અને સેકન્ડરી વાઇન્ડિંગ અને પ્રાઇમરી વાઇન્ડિંગ વચ્ચે જે રોટેટિંગ પાર્ટ છે, બરાબર છે, એ રોટેટ થશે, પણ ધેટ ઇઝ લેસ ધેન સિંક્રોનસ સ્પીડ, બરાબર છે. રોટર ફિલ્ડ રિએક્ટ વિથ ધ રોટર ફિલ્ડ ધસ ધી ક્લોકવાઇઝ ટોર્ક. એટલે ટોર્ક તમારું જે ડાયરેક્શનમાં કરંટ હશે, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં કરંટ હશે, તો એ પ્રમાણે તમારો ટોર્ક લાગશે. Since the stator cannot rotate as a reaction, it makes a rotor rotate in a counterclockwise direction. Counterclockwise direction એટલે કે anti-clockwise direction. બરાબર, તો આ ડાયરેક્શનમાં પણ રોટર ફરી શકે છે જો સપ્લાય ઊંધા આપવામાં આવે. Now, suppose that rotor speed is NR. રોટરની સ્પીડ હવે શું છે? ઝૂમ કરીએ છીએ NR. NR મીન્સ રોટર સ્પીડ. સિંક્રોનસ સ્પીડ તો NS છે. રોટર સ્પીડને શું કહેશું? NR. તો NS જે સિંક્રોનસ સ્પીડ છે, કે જે પ્રાઇમરી વાઇન્ડિંગમાં મળે છે, બરાબર છે, અને એ જ તમારી રેગ્યુલેટિંગ વાઇન્ડિંગમાં મળે છે. એટલે પ્રાઇમરી વાઇન્ડિંગ અને રેગ્યુલેટિંગ વાઇન્ડિંગમાં જે ફ્લક્સ ડેવલપ થાય છે એની સ્પીડ કેટલી છે? તો કે NS છે. અને આપણે એક્ચ્યુઅલ રોટરની સ્પીડ કેટલી મળે છે? તો કે સિંક્રોનસ સ્પીડ NS કરતાં થોડી ઓછી મળે છે, કે જે એક્ચ્યુઅલ સ્પીડ મળે છે જેને કહેવાય NR.
प्राइमरी वाइंडिंग और रेगुलेटिंग वाइंडिंग में तमारो सिंक्रोनस स्पीड वालो फ्लक्स प्रोड्यूस थाय छे जे एनएस कहेवाय छे एना द्वारा रोटर रोटेट थाय छे અને એની સ્પીડ છે એને એનઆર કહેવામાં આવે છે તો આ એનએસ અને એનઆર ઈ બે વચ્ચેનો જે ડિફરન્સ મળે એને શું કહેવામાં આવે છે સ્લિપ બરાબર છે તો આ રિલેવન્ટ સ્લિપ તમને છે ઈ સેકન્ડરી વાઇન્ડિંગમાં પણ જોવા મળશે બરાબર છે એટલે જોઈ શકો છો તમે સ્પીડ આગળ જતા ડિક્રીઝ થાય છે ની ટાઈમે ટોર્ક ઇન્ક્રીઝ થાય છે ઓકે સો ધીસ ઇઝ ધી સ્પીડ કેરેક્ટરિસ્ટિક્સ સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ કેટલી વસ્તુ યાદ રાખવાની છે ફર્સ્ટ શ્રાગે મોટરનું કન્સ્ટ્રક્શન ડિટેલ કે જેમાં ત્રણ વાઇન્ડિંગ છે ત્રણે વાઇન્ડિંગનું ડિસ્ક્રિપ્શન અને ફિગર એની પછી વર્કિંગ કઈ રીતે દરેક વાઇન્ડિંગમાં ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે કઈ રીતે કઈ ડાયરેક્શનમાં કઈ સ્પીડમાં રોટર રોટેટ થાય છે એ જોયું પછી આપણે સ્લિપ આમાં કઈ રીતે મળે છે એ પણ જોયું પછી સ્પીડ ટોર્ક કેરેક્ટરિસ્ટિક્સ કઈ રીતે મળે છે એ પણ ડિસ્કસ કર્યું જેમ ટોર્ક વધે એમ સ્પીડ ઓબ્વિયસલી ઘટશે નાવ એપ્લિકેશન સો શ્રાગે મોટર ઓર એસ ચાર્જ મોટર ઇઝ યુઝ ઇન ક્રેન હોસ્ટ મીન્સ જે તમારી ક્રેન તમે જોવો છો ક્રેન છે હોસ્ટ છે બરાબર ત્યાં તમારી શ્રાગે મોટર યુઝ કરી શકો છો એ સિવાય ઇન્ડસ્ટ્રીમાં તમે રિંગ સ્પ્રિંગ ઇન મશીનરીમાં યુઝ કરી શકો છો એ સિવાય તમારા સેન્ટ્રીફ્યુગલ અથવા બ્લેડ ફેન ટાઈપના પમ્પ્સમાં તમે શ્રાગે મોટર યુઝ કરી શકો છો પ્રિન્ટિંગ મશીનરીમાં તમે શ્રાગે મોટર યુઝ કરી શકો છો બેલ્ટ કન્વેયર પેકિંગ મશીન પેપર મિલ્સ આ બધી જગ્યાએ શ્રાગે મોટરનો યુઝ થાય છે પેપર મિલ છે પછી પેકિંગ મશીન છે કન્વેયર્સ છે એટલે કે બેલ્ટ કન્વેયર્સ છે પ્રિન્ટિંગ મશીન છે પછી ફેન્સમાં સેન્ટ્રીફ્યુગલ પમ્પમાં ક્રેનમાં હોસ્ટમાં રિંગ સ્પ્રિંગિંગ મશીનરીમાં આ બધી જગ્યાએ તમારી શ્રાગે મોટરનો યુઝ થાય છે સો ધીઝ આર ધી એપ્લિકેશન્સ ઓફ શ્રાગે મોટર નાવ નેક્સ્ટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ સો નાવ એડવાન્ટેજીસ સો ગુડ સ્પીડ રેગ્યુલેશન એટલે આમાં તમે સ્ટેટરમાં રહેલા સેકન્ડરી વાઇન્ડિંગ કે જે કોમ્યુટેટર અને બ્રશ સાથે કનેક્ટેડ છે તો આ બ્રશની પોઝિશન ચેન્જ કરવાથી તમે સ્પીડ કંટ્રોલ કરી શકો છો એઝ વેલ એઝ ધી પાવર ફેક્ટર પણ કંટ્રોલ કરી શકો છો સો ફર્સ્ટ એડવાન્ટેજ યુ કેન વેરી ધી સ્પીડ યુ કેન વેરી ધી પાવર ફેક્ટર એન્ડ થર્ડ ઇઝ હાઈ એફિશિયન્સી બરાબર છે એટલે એફિશિયન્સી સારી મળશે સ્પીડ કંટ્રોલ કરી શકો છો અને પાવર ફેક્ટર પણ કંટ્રોલ કરી શકો છો તો સ્પીડ અને પાવર ફેક્ટર કંટ્રોલ કરવા માટે શું કરવું પડે તો કે તમારું જે સેકન્ડરી વાઇન્ડિંગ હતું જે અહીંયા બતાવ્યું છે સેકન્ડરી વાઇન્ડિંગ આ સેકન્ડરી વાઇન્ડિંગ જે છે એ સેગમેન્ટ બી સેગમેન્ટ અને સી સેગમેન્ટમાં આ સેકન્ડરી વાઇન્ડિંગ જે છે જે સ્ટેટરમાં છે એ તમારા કોમ્યુટેટર અને બ્રશ સાથે કનેક્ટેડ છે હવે આ બ્રશની પોઝિશન C1, C2, B1, B2, A1, A2 આ બ્રશની પોઝિશન તમે કોમ્યુટેટર સેગમેન્ટમાં બદલશો તો તમારી સ્પીડમાં વેરિએશન આવશે અને પાવર ફેક્ટરમાં પણ વેરિએશન આવશે આના દ્વારા તમે પાવર ફેક્ટર અને સ્પીડ ચેન્જ કરી શકો છો એફિશિયન્સી પણ સારી છે પ્રોબ્લેમ શું છે તો કે કોસ્ટ વધારે છે ઓવર કોમ્યુટેશન એટલે આમાં કોમ્યુટેશન એટલે કે બ્રશ છે તો સ્પાર્કિંગ અને કોમ્યુટેશનની ઇફેક્ટ થાય છે પછી લો પાવર ફેક્ટર એટ લો સ્પીડ સેટિંગ જેમ સ્પીડ ઓછી હોય એમ પાવર ફેક્ટર ઓછો હશે જેમ સ્પીડ વધારશે એમ પાવર ફેક્ટર વધશે આ એક જાતનો ડ્રોબેક કહી શકાય બરાબર હાઈ કોસ્ટ છે મેન્ટેનન્સ થોડુંક વધારે આવે છે બરાબર છે તો ધીસ આર ધી ડિસએડવાન્ટેજીસ ઓફ શ્રાગે ક્લિયર અહીંયા સુધી કોઈને કઈ ક્વેશ્ચન
हाँ